ભારતીય તાલુકા કિસાન સંઘ દ્વારા જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। જંબુસર પ્રાંત કચેરી ખાતે કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા જંબુસર તાલુકામાં હજુ વધુ સમય સુધી નહેરોનું પાણી ચાલુ રાખવા બાબતે રજૂઆત કરવામાં આવી। હાલમાં નહેરોનું પાણી બંધ થઈ ગયેલ છે, તો ચાલુ વર્ષની પરિસ્થિતિ જોઈ હજુ વધુ સમય સુધી પાણી ચાલુ રહે તેવી સર્વે ખેડૂતોની માંગ ઊભી થઈ છે। ચાલુ વર્ષે અતિવરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે। એક તરફ કુદરતી આપત્તિ, તો બીજી તરફ અમુક ઔદ્યોગિક એકમો થકી ઊભું થતું દૂષિત પર્યાવરણ અને તંત્ર થકી કુદરતી અભિગમોને કારણે મૂકી અધિકારીઓના અભિપ્રાય મુજબ નુકસાનીનું વળતર તાલુકા અસંત ખેડૂતોને ચૂકવાઈ રહેલું છે, ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ દયાજનક બની છે। આમ પાકની નિષ્ફળતા માટે કુદરતી તંત્ર અને ઔદ્યોગિક એકમો સર્વત્ર જવાબદાર છે એવા ભારતીય કિસાન સંઘ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। તદઉપરાંત સરકાર શ્રી દ્વારા વ્યાજ રાહતનો પરિપત્ર બેંકોને ન મળવાને કારણે બેંકો ખેડૂતો પાસેથી વ્યાજ વસૂલી રહી છે, જે બાબતે જે તે તંત્રને જાણ કરી તેનો સરકાર ધોરણે અમલ થાય તેવી રજૂઆત કરી હતી। આ પ્રસંગે અખિલ ભારતીય કિસાન સંઘ પ્રમુખ રાજપ્રવીણ ખુમાનસિંહ તેમજ મહામંત્રી બળવંતસિંહ રાઠોડ, શશિકાંત પટેલ હાજર રહ્યા હતા। રિપોર્ટર ભરત પરમાર, બીએ ન્યૂઝ ગુજરાતી, જંબુસર। પ્રવીણસિંહ રાજ, ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ જંબુસરની મારી જવાબદારી। આજે અમે પાન સાહેબને જંબુસર તાલુકાના ખેડૂતોના જે પ્રશ્નો છે એની માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। એની અંદર નર્મદા નહેરોનું પાણી હાલ બંધ થયેલ છે, જો ચાલુ વર્ષની પરિસ્થિતિ જોઈ હજુ વધુ સમય સુધી ચાલુ રહે તેવી સર્વ ખેડૂતોની માંગ ઊભી છે। ચાલુ વર્ષે અતિવરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે। એક તરફ કુદરતી આપત્તિ, તો બીજી તરફ અમુક ઔદ્યોગિક એકમો થકી ઊભું થતું પ્રદૂષણ પર્યાવરણ તંત્ર થકી કુદરતના અભિગમોને કારણે મુખ્ય અધિકારીઓ અભિપ્રાયો મુજબ નુકસાનીનું વળતર તાલુકાના અસત ખેડૂતોને ચૂકવાઈ રહેલ છે, ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ દયાજનક બની છે। ખેડૂતે પોતાના જીવન નિર્વાહ માટે પશુપાલન અનિવાર્ય બન્યું છે, એટલે ઉનાળુ વાવેતર તરીકે ઘાસચારો અને બાજરીનું વાવેતર બહોળા પ્રમાણમાં કરેલ છે। હજુ વધુ સમય સુધી નહેરોમાં પાણી આવતું રહે તેવી આશા છે। બીજું કે પાણી બંધ થવાની સમયે નહેરોની સફાઈ થઈ રહી છે, જે ઘણું જ મોડું કહેવાય કે સરકારશ્રી તરફથી વ્યાજ રાહતના પરિપત્ર બેંકોને ન મળવાને કારણે બેંકો ખેડૂતો પાસેથી વ્યાજ વસૂલી રહી છે, તો આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક જાણ કરીને એનો અમલ થાય એવી આશા રાખીએ છીએ। પાણીનો પિરિયડ બંધ કરે કે તત્કાળ એને રિપેરિંગનું નાળા અને નેર રિપેરિંગ કરે તે ધ્યાને દોરવું જરૂરી છે, અને એ આ બધી બાબતોમાં જો ધ્યાને નહીં દોરાય તો આજનો ખેડૂત આર્થિક અને સામાજિક રીતે એ નબળો પડતો જાય છે।